વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોત્રી હોસ્પિટલના ખાલી પડેલા પ્લોટમાં દારૂની ખાલી બોટલો નજરે પડી હતી. ગોત્રી હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટની પાસે જ કેટલાક તત્વો દ્વારા વિદેશી દારૂનું સેવન કરનાર કોણ? થોડા દિવસ અગાઉ જ પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલી કાર પકડાઈ હતી. કોન્ટ્રાક્ટર તેમજ હોસ્પિટલના સત્તાધીશો ઉપર ઉઠ્યા સવાલો. ગોત્રી હોસ્પિટલમાં તાત્કાલિક સારવારની સામેની બાજુએ ઓક્સિજન પ્લાન્ટ પાસે ખુલ્લામાં કેટલાક અસામાજિક તત્વો કે પછી ગોત્રી હોસ્પિટલમાં જ નોકરી કે કામ કરતા હોય તેવા તત્વોએ દારૂની મહેફિલો માણી છે કે અને તેમના દ્વારા ખુલ્લામાં દારૂની બોટલો ફેંકેલી છે તે અંગે કોઈપણ કર્મચારીઓ દ્વારા અથવા તત્વોને મોકળું મેદાન આપવામાં આવે તેવું સ્પષ્ટ દેખાય છે. હોસ્પિટલ એ લોકોને સારવારનું સ્થળ છે અને તેવી જગ્યાએ દારૂની મહેફિલ માણવી તે ખૂબ જ શરમજનક વાત છે અને મહેફિલો કરનાર વિરુદ્ધ પગલાં લેવામાં આવે. જે સિક્યુરિટી એજન્સીને સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તેમને નોટિસ આપવામાં આવે અને સિક્યુરિટી એજન્સીના માણસો જ્યારે સામાન્ય માણસો હોસ્પિટલમાં આવે છે ત્યારે તેઓની જે રીતે તપાસણી કર્યા બાદ જ હોસ્પિટલમાં પ્રવેશવા દે છે તો પછી આ દારૂ કઈ રીતે હોસ્પિટલની અંદર પ્રવેશે છે તે કેવી રીતે તે સમજાતું નથી. ભૂતકાળમાં આ જ હોસ્પિટલની અંદરથી દારૂની ગાડી પણ પકડાઈ હતી એટલે કંઈક અંશે હોસ્પિટલની અંદર જ કોઈ અસામાજિક તત્વો અડ્ડો જમાવી બેઠો હોય તેવું સ્પષ્ટ થાય છે અને સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી પણ આ બધું જાણતા હોય છતાં અથવા જાણતા નથી તો પછી કેમ પગલાં લેતા નથી? આજ દિન સુધી કોઈ તપાસ કેમ કરવામાં નથી આવી?